માનવ વર્તન વિશે આશ્ચર્યજનક મનોવૈજ્ઞાનિક તથ્યો જ્યારે તમને કોઈ વ્યક્તિ દ્વારા અવગણવામાં આવે છે ત્યારે તમે તેના વિશે ખૂબ કાળજી રાખો છો તમારા મગજમાંગ તેની પ્રતિક્રિયા શારીરિક પીડા જેવી જ છે તમારું મનપસંદ ગીત કદાચ તમારું મનપસંદ છે કારણ કે તમે તેને તમારા જીવનની ભાવનાત્મક ઘટના સાથે જોડો છો અડસઠ ટકા લોકો ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમથી પીડાય છે એવી લાગણી કે એકવાર ફોન વાઇબ્રેટ થાય છે જ્યારે તે ન હોય જ્યારે કોઈ તમને એંસી ટકા વખત ગડબડ કરે છે ત્યારે તે તમારા સપનામાં દેખાઈ શકે છે અભ્યાસ દર્શાવે છે કે જે લોકો ઝડપથી ચાલે છે તેઓ એવા લોકો હોય છે જે તીવ્ર હોય છે અને સરળતાથી નાખુશ થઈ જાય છે માનવ વર્તણૂકીય અભ્યાસ સૂચવે છે કે જે વ્યક્તિ પોતાનો સેલફોન ગુમાવે છે તે નજીકના મૃત્યુના અનુભવ જેવા જ ગભરાટનો અનુભવ કરે છે લોકો એવા કલાકારોના સંગીતને પસંદ કરે છે જેમની જાહેર વ્યક્તિત્વ તેમના પોતાના જેવી જ હોય વીસ સેકન્ડથી વધુ લાંબા સમય સુધી આલિંગન કરવાથી તમારા શરીરમાં રસાયણો નીકળશે જેનાથી તમે જેને ગળે લગાડો છો તેના પર તમને વિશ્વાસ થાય છે સોકલે કે જ રસાયણ તમારા શરીરમાં વિસર્જન કરે છે જે તમે પ્રેમમાં પડવાથી ઉત્પન્ન થાય છે જ્યારે લોકો વ્યસ્ત રહે છે ત્યારે તેઓ વધુ ખુશ થાય છે કારણ કે આ તેમને જીવનમાં નકારાત્મક બાબતો વિશે વિચારતા અટકાવે છે જેટલો લાંબો સમય તમે કોઈ વ્યક્તિ માટે તમારી લાગણીઓને છુપાવો છો તેટલું જ મુશ્કેલ તમે તે વ્યક્તિ માટે પડો છો તમારા નિર્ણયો વધુ તર્કસંગત હોય છે જ્યારે વિચાર અને બીજી ભાષા હોય તમે જે પ્રકારનું સંગીત સાંભળો છો તે વિશ્વને તમે જે રીતે જુઓ છો તેના પર અસર કરે છે સમય જતાંગ યાદો વિકૃપ થાય છે સરેરાશ માનવી પાસે ઓછામાં ઓછી એક ખોટી મેમરી હોય છે જે પુરુષો તેમની પત્નીઓને અને સવારે ચુંબન કરે છે તેઓ પાંચ વર્ષ સુધી જીવે છે માત્ર એક કલાક વહેલા જાગવાથી વ્યક્તિના મેજર ડિપ્રેશનના જોખમને ત્રેવીસ ટકા ઘટાડી શકાય છે જ્યારે તમે તમારી સંભાળ લેવાનું શરૂ કરો છો ત્યારે તમે વધુ સારા દેખાવાનું શરૂ કરો છો અને વધુ સારી રીતે આકર્ષિત થવાનું શરૂ કરો છો એવું કહેવાય છે કે જો તમે ઘરની બહાર નીકળતા પહેલા ડાન્સ કરો છો અને સવારે તમે આશાવાદી પરિપ્રેક્ષ્ય સાથે વાસ્તવિક દુનિયામાં બહાર ફરવા જશો પહેલી ત્રણ સેકન્ડ તમે જાગશો તો તમને કની પણ યાદ રહેશે નહીં જે લોકો વારંવાર બીજાને મદદ કરે છે તેઓ મોટાભાગે ખુશ રહે છે અને જ્યારે તેઓ વૃદ્ધ થાય છે ત્યારે તેઓ હતાશ થવાની શક્યતા ઓછી હોય છે અધ્યયન દર્શાવે છે કે ઉચ્ચ પાણીની દૃશ્યતા ધરાવતી જગ્યાએ રહેવું એ મનોવૈજ્ઞાનિક તકલીફના નીચલા સ્તર સાથે નોંધપાત્ર રીતે જોડાયેલું છે અભ્યાસ કર્યા પછી સીધા સુઈ જવાથી તમે જે વધુ સારી રીતે શીખ્યા છો તે યાદ રાખશો સ્થિર કહો કે જે વ્યક્તિઓ વ્યર્થ પ્રશ્નનો સામનો કરવા માટે સહજતાથી કટાક્ષનો ઉપયોગ કરી શકે છે તેઓનું મન સ્વસ્થ હોય છે ગ્રુપ સેટિંગમાં લોકો જે વ્યક્તિને ગ્રુપ હાસ્ય જીતવા માટે સૌથી નજીક અનુભવે છે તેને જોવાનું વલણ ધરાવે છે લોકો સત્યને બદલે પછી લોકો વિશેના તેમના વિચારો બદશે સોળથી અઠ્ઠાવીસ વર્ષની ઉંમરના સમયગાળામાં શરૂ થયેલી મિત્રતા મજબૂત અને લાંબા સમય સુધી ચાલે તેવી શક્યતા વધુ હોય છે સુખ ક્રોધ ઉદાસી ડર અણગમો અને આશ્ચર્ય અથવા છ લાગણીઓ જે સાર્વત્રિક રીતે વ્યક્ત થાય છે તમારી પોતાની ઉંમરની નજીકની વ્યક્તિ સાથે ડેટિંગ અને સેક્સ માણવાનો અર્થ એ થઈ શકે છે કે તમારી પાસે વધુ સમાન શક્તિ છે અને સમાન અનુભવો છે તમારા ડાબા પડખે સુવાથી સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ થાય છે કારણ કે ખજૂર પાચન કરવાથી મગજની તંદુરસ્તી વધે છે અને નસકોરા ઓછા થાય છે જે માતા પિતા નિષ્ફળતાને નકારાત્મક ઘટના તરીકે જુએ છે તેઓ એવા બાળકો ધરાવતા હોય છે જેઓ બુદ્ધિમત્તા નિશ્ચિત છે અને તેને વધારી શકાતા નથી પ્રાર્થના અને સેવાઓમાં હાજરી આપવા જેવી ધાર્મિક પ્રથાઓ મનોવૈજ્ઞાનિક તકલીફના નીચલા સ્તર સાથે સંકળાયેલી છે એકલા લોકો તેમના સામાજિક વર્તુળ અને લાગણીઓના અભાવને બદલવા માટે લાંબા સમય સુધી ગરમ સ્નાન કરે તેવી શક્યતા છે ઓગણીસ પચાસના દાયકાના પ્રારંભમાં સરેરાશ માનસિક દર્દી જેટલો ચિંતાનું સ્તર આજે હાઈસ્કૂલના સરેરાશ બાળક માંગ છે જો તમે આ વિડીયોથી મૂલ્ય મેળવ્યું હોય તો